ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. طلب العلم فريضة على كل مسلم. اللهم صل على محمد وآل محمد. رسول خدا صلى الله عليه وآله وسلم حديث ما ارشاد فرما بچے علم حاصل کرو دریک مسلمان نے ضرورت انے واجبات چھے. آج تمہارا سمکش ایک وہ حدیث پیش کریش انے زحمت تمام انے انشاءاللہ اگر جو توفیق رہی تو آ حدیث ماں بار وست چھے एक अगल पर लखी ने पर तमने आपीश. अगर जो घर में लेमिनेशन करावी ने राखवामां आवे अने अगर जो रोज इने वाचवामां आवे तो एक बहुत बेहतरीन फायदो आपने नसीब थशे. आ हदीस नो नाम हदीसे उनवाने बसरी छे. उनवाने बसरी एक एवा व्यक्ति हता जे मदीनामां छवड़ लीधा हता अने मालिक बिन अनस पासे इल्म हासिल करता पण सीधा डायरेक्ट इमाम सादी कलेस्तान साथे एनो कोई कॉन्टेक्ट नहीं. जे पण हतुं ई इमाम सादी कलेस्तान ना जे शागिर्द मालिक बिन अनस छे एमनाथी इल्म हासिल करता. હવે એક વખત કઈક તોફીક થઈ કે હવે હું જે છે માલિક બિન અનસ ના બદલે ડાયરેક્ટ ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસેથી ઇલ્મ હાસિલ કરું. ઉભા થાય છે એની ઉંમર તમે મને કહી શકશો કેટલી હશે? એ વખતે અહીંયા બેઠેલા બધા કરતા મોટા હતા. 94 વર્ષની ઉંમર, 94 વર્ષ. 94 વર્ષની ઉંમરે એમને તૌફીક નસીબ થઈ કે હું જાઉં અને ઇમામ સાદિક અલૈહિસ્સલામથી ઇલ્મ હાસિલ કરું. જાય છે ઇમામના દરવાજા પાસે, સલામ અલૈકુમ. અલૈકુમ સલામ. શું છે? તો કે હું આવ્યો છું તમારા પાસે ઇલ્મ હાસિલ કરવા. ઇમામ કહે છે કે તમે મારા ઘરે બહુ ના આવો, કારણ કે હુકુમતની નજર હંમેશા મારા ઉપર રહેતી હોય છે અને હું બીસી માણસ છું. તમે જાઓ, એને મોકલી દે છે. એને ઘરમાં પણ દાખલ થવા નથી દીધા. અને ઇમામ કહે છે કે તમે જે માલિક બિન અનસ પાસે ઇલ્મ હાસિલ કરો છો એ તમે શરૂ રાખો, મારા પાસે આવવાની જરૂર. ઉમાને બસરીને બહુ દિલમાં લાગી આવ્યું કે કેમ ઇમામે ના પડી. હવે એ જે રિએક્શન આપ્યો ને એ બહુ મહત્વનો હતો. એ ઇમામે સાદિક અલૈહિસ્સલામના ઘર પાસેથી નીકળ્યા અને સીધા રસૂલના રોઝા ઉપર ગયા, રસૂલની કબર ઉપર ગયા. ત્યાં બે રકાત નમાઝ પડી અને બહુ ગીગ્યા કર્યું કે અગર જો કઈક મારામાં સારા વાત હોત ને તો ઇમામ મને રદ ના કરી ના કરે, કઈક મારામાં કોતાહી છે. આ
हमारे इंट्रोडक्शन थे। खैर, ये नमाज सलात करी, दुआ करी अने पछी रसूलना रोजा पासे थी निकली गया, घरे गया कि शायद कई तौफीक मळे अने पाछो कई मौको नसीब थाय तो हूँ जाऊँ। ईज इंतजार में हता पूरो दिवस ई फिक्र में बिताव्यो। સાંજો નો વખત થયો ત્યારે એનાથી રહેવાનું નહીં કે ચાલો હું ફરીથી જાઉં ઇમામ પાસે, શાયદ આ દુઆ કબૂલ થઈ ગઈ હોય અને ઇમામ મને રિસીવ કરે। જાય છે ઇમામ પાસે, ઇમામ દરવાજો ખોલે છે ને કહે છે આવો બેસો। એ માણસ બેસે છે અને કહે છે કે તમારી, ઇમામ પૂછે છે તમારી હાજત શું છે। ભગવાને બસ કહે છે કે બસ તમારી ઝિયારત અને તમારી દુઆ લેવા આવ્યો છું। ઇમામ સર ઝુકાવેલો હતો, સર ઉઠાવે છે અને ફરી વાર પૂછે છે, મેં પૂછ્યું તારી હાજત શું છે, શું કામ આવ્યો છે। કારણ કે ઘણી વખત આપણે તકલ્લુફમાં કહેતા હોય કે બસ કઈ છે ને આમાં જ આવ્યો છું મુલાકાત કરવા માટે, હકીકતમાં કઈ કામ હોય। ઇમામને પૂછે છે તારી હાજત શું છે, તો કહે છે મોલા મારી હાજત એ છે કે હું કઈક શીખું તમારા પાસેથી, કઈક મને શીખાડો। ઉંમર કેટલી છે? 94 વર્ષ। ઇમામ પાસે શીખવા માટે આવ્યો છે। ઇમામ એને કહે છે ઇલ્મ જે છે એ ભણવાથી નથી આવતો। આપણને એમ થાય કે આપણે મોટી મોટી યુનિવર્સિટીમાં જઈએ તો આપણને ઇલ્મ નસીબ થશે, ના, ઇલ્મ એ વસ્તુનું નામ જ નથી। આપણે જે યુનિવર્સિટીમાં સ્કૂલમાં શીખે છે એ નોલેજ છે, ઇલ્મ નથી। આપણે ઇલ્મને ઘણી વખત નોલેજ સમજી નાખીએ છીએ, નોલેજને ઇલ્મ સમજી નાખીએ છીએ। એમાં ફરમાવે છે લૈસલ ઇલ્મુ બિતઅલ્લુમ, એ ઇલ્મ જે છે એ ભણવાથી નથી આવતો। ઇન્નમા હુવા નૂરુન યકઉ ફી કલ્બિહી મન યુરીદુલ્લાહ, કે ઇલ્મ એક એવું નૂર છે કે ખુદાવંદી આલમ જેના દિલમાં પણ ચાહે એના દિલમાં કરાર કરી દે। હવે મને નથી ખબર કે આ બે શબ્દોને હું અલગ કેવી રીતે કરું ગુજરાતીમાં, કારણ કે બહુ ડિફિકલ્ટ છે। નોલેજ અને ઇલ્મ, આપણે કહીએ કે જાણકારી મેળવવી અને જ્ઞાન હાસિલ કરવું, આ જાણકારી અને જ્ઞાન બે અલગ અલગ વસ્તુ છે। ઘણી વખત આપણે જે છે જ્ઞાનને જાણકારી કહી દઈએ છીએ, જાણકારીને જ્ઞાન કહી દઈએ છીએ, પણ હકીકતમાં જોવામાં આવે તો જાણકારી એક અલગ વસ્તુ છે, જ્ઞાન અને ઇલ્મ એક અલગ વસ્તુ છે। ઇમામ ફરમાવે છે ઇલ્મ એ વસ્તુ છે કે ખુદાવંદી આલમ આપણા દિલમાં કરાર દે છે। હવે ઇલ્મની જગ્યા દિલમાં છે, નોલેજ અને જ્ઞાનની જગ્યા ક્યાં છે? આપણા મગજમાં, બ્રેઇનમાં છે। તો આ બે માં ફરક છે। ઇમામ કહે છે કે તને કઈ શીખવું છે, વાત સારી વસ્તુ છે, પણ યાદ રાખી લે ઇલ્મ જે છે આ શીખવાથી નથી આવતો, બલ્કે તારા બધું લાયકાત પેદા કર કે જેથી ખુદાવંદી આલમ તારા દિલમાં ઇલ્મનું નૂર કરાર દે। હવે જયારે આ ઇલ્મનો નૂર ઇન્સાનના દિલમાં આવી ગયો તો પછી ઇન્સાન ઘણો આગળ વધી શકે એમ છે। પછી ઇમામ કહે છે કે અગર જો તું ચાહે છે કે ઇલ્મ હાસિલ કરે તો હકીકી બંદગી, બંદગીને અબદિયતને તારી જિંદગીમાં પેદા કર, તું અલ્લાહનો બંદો બની જા। આપણે એક ન્યાસ કરતા હોય અથવા ફાળો લખાવતા હોઈએ તો શું કહેતા હોય? કોના તરફથી છે? બંદે ખુદા તરફથી। આપણે બધા પોતાને બંદે ખુદા માનીએ છીએ, પણ એક સવાલ આપણે આપણી જાતને કરીએ કે ખરેખર આપણે બંધા છીએ? આપણે અલ્લાહના બંધા છીએ નથી, શું કામ? કારણ કે જ્યાં આપણને ફાયદો અને સ્વાર્થ દેખાતો હોય ને ત્યાં આપણે આગળ વધી અને બંદગી કરવા જઈએ છીએ।
પણ જ્યાં સ્વાદ ના દેખાતો હોય આપણી ઓપોઝિશનમાં કઈક વસ્તુ ચાલતી હોય એટલે આપણે દૂર થઈ જઈએ છીએ. ઇમામ કહે છે કે અગર જો તારે એલ્મ જોઈએ છે તો તું બંદો બનવા કોશિશ કર. બંદો એટલે કે ખુદાના દરેક હુકમ પર અમલ કરો. આપણી બાર વસ્તુમાં આવી રહ્યા છીએ અને તારી પાસે જે નોલેજ જાણકારી છે એના ઉપર અમલ કર અને ખુદા પાસે દુઆ કર. કેટલી વસ્તુ ઇમામ કીધી? હજી 12 વસ્તુ શરૂ નથી. આ 3 વસ્તુ મેળવી નાખશો 15 વસ્તુ થશે. કે પહેલા તું બંદો બન, તારી પાસે જે નોલેજ છે હલાલ હરામનું અથવા જે પણ એને અમલમાં મૂક અને દુઆ કર. આ 3 વસ્તુ કરીશ તો ખુદા વંદી આલમ તને એલ્મ આપશે. હવે ઉનવાને બસરી હોશિયાર હતા, એક એક્સપિરિયન્સ વાળા માણસ હતા. 94 વર્ષની ઉંમર છે, એની અક્કલ જે છે એવી નથી થઈ ગઈ. નાના નાના બચ્ચાઓ હોય 15 વર્ષના 20 વર્ષના, એ ડોસા બાપાને શું કહેતા હોય કે તમે હવે બહુ જૂના જમાનાના થઈ ગયા, તમને શું ખબર પડે આ જમાનાની. પણ હકીકત વાત એ છે કે જે એક્સપિરિયન્સ છે એ કોમ્યુનિકેશન ગેપના હિસાબે હાથમાં નથી આવતો. ઉનવાને બસરી ઇમામથી સવાલ કરે છે કે મૌલા મને બતાવો તો ખરી કે બંદગી કઈ રીતે આવે, બંદગી શું છે? ઇમામ કહે છે કે બંદગી 3 વસ્તુમાં છે. હવે શરૂ થઈ ગઈ એની 12 વસ્તુ. એમાં પહેલી વસ્તુ જે ઇમામ ફરમાવે છે, એમાં પહેલી વસ્તુ, અગર જો તારે અલ્લાહનો હકીકી બંદો બનવું છે તો તારા પાસે જે કઈ છે એનો એને તું પોતાનો માલિક ના સમજ. તારા પાસે પૈસા છે, આપણે શું કહેશું કે આ મારા પૈસા છે. મકાન છે તો શું કહેશું? આ મારું મકાન છે. પત્ની છે તો કહેશું કે આ મારી પત્ની છે. ઓલાદ છે તો કે મારી. દુનિયામાં આપણે આખું જીવન મારું મારું કરવામાં વિતાવી દેતા હોઈએ છીએ, પણ જયારે સામે જવાનો વારો આવે છે ને ત્યારે આપણી પાસે કફનના કટકા સિવાય કઈ હોતું કોઈ વસ્તુ આપણી નથી. તો પહેલી વસ્તુ ઇમામ એને ફરમાવે છે, એ બસરી ઉનવાને બસરી, એનું નામ કઈક બીજું છે પણ ઉનવાને બસરી તરીકે મશહૂર છે, કે અગર જો તારે બંદગીમાં આવવું છે તો તારા મગજમાંથી એ કોન્સેપ્ટ ને કાઢ નાખ, એ વિચાર ને કાઢ નાખ કે તું દુનિયામાં કોઈ વસ્તુનો માલિક છે. જે પણ કઈ તારા પાસે છે એ અલ્લાહની અમાનત છે. અને અગર જો તું એ વસ્તુને બીજી જગ્યાએ ખર્ચ કરે છે કે જ્યાં ખુદાનો હુકમ નથી તો શું કહેવાશે? અમાનતમાં. તો અગર જો ઇન્સાને અલ્લાહનો બંદો બનવું છે તો સૌથી પહેલી વસ્તુ એ છે કે કોઈ વસ્તુને પોતાનો માલિક. બીજી વસ્તુ, તું તારા માટે કઈ મસલહત અને પ્લાનિંગ ના કર. હવે આપણે જે છે મોટી મોટી પ્લાનિંગ કરી નાખીએ છીએ અને એમાં અડચણ આવે છે. આપણે કરવા જતા હોય કંઈક ને થઈ જાય કંઈક. આપણે પ્લાન કરીએ કે હવે જે છે અહીંયા ગામ મૂકી દેવું અને મારે બીજી જગ્યાએ વ્યવહાર ચાલુ જવું, આટલો પૈસો ત્યાં ઇન્વેસ્ટ કરવો, એનાથી આ થશે તે થશે, આ બધી પ્લાનિંગ આપણે આપણા મગજમાં હોય ના. આપણી સામે જે છે સિચ્યુએશન આવી છે એની સાથે વધારે લડતા શીખીએ કે આપણે પ્લાનિંગ કરવામાં આપણા સમય અને આપણા મગજને બરબાદ કરીએ. આ ઇમામ ફરમાવે છે કારણ કે ખુદાવંદ યાદને જે તારી માટે પ્લાનિંગ કરી છે એ બેસ્ટ પ્લાનિંગ હશે. ઘણી વખત મારી જિંદગીમાં પણ એવું થાય છે, હું ચાહું કે હવે મડાગાસ્કરમાં થાકી ગયો છું તો ત્યાં બીજો ટાપુ છે ઇંગ્લેન્ડમાં, ત્યાં કોશિશ કરું. બધી વાત થઈ ગઈ હોય, બધી વિઝાની વાત થઈ ગઈ હોય, કઈક પ્રોબ્લેમ આવીને ઉભો રહે અને જઈ ના શકે. શું કામ? કારણ કે ખુદાએ આપણી રોજી એક જગ્યા ઉપર રાખી છે, ખુદાએ આપણા માટે પ્લાનિંગ નક્કી કરી છે, ત્યાં જ આપણે રહેવાનું છે. માટે ફ્યુચરમાં પોતાનો સમય વ્યર્થ કરવા પહેલા જરૂરી છે કે જે પ્રેઝન્ટમાં છો એ કામને તમે સરખા કરી નાખો. આ બે વસ્તુ. કઈ કઈ વસ્તુ? પહેલી વસ્તુ શું થાય? દુનિયામાં કોઈ વસ્તુને પોતાના માલિક ના સમજો. બીજી વસ્તુ, પોતાની પ્લાનિંગ અને મસલહતને ખુદાના હવાલે છોડી દીધું કે ખુદા જે રીતે કરે એ રીતે હું ચાલીશ. પ્લાનિંગ અને ફ્યુચર ખુદાના હાથમાં મૂકી દો.
અને ત્રીજી વસ્તુ કે દુનિયામાં તમે મશગુલ રહ્યો કે કઈ વસ્તુમાં અલ્લાહનો હુકમ છે અને કઈ વસ્તુમાં અલ્લાહની મનાઈ છે, એ વસ્તુ અમલ કરવા અને એનાથી દૂર રહેવામાં તમે તમારી જાતને મશગુલ કરી નાખો. નવરો જે છે એ નખો દ્વાળે, ગુજરાતીની કહેવત છે ને, નવરો શું કરશે? આપણે પોતાની જાતને મશગુલ કરી નાખીએ કે મારે દુનિયામાં કઈ વસ્તુ કરવાની છે અને કઈ વસ્તુ કરવાની કરવાની વસ્તુ ઈ છે કે જે ખુદાએ હુકમ આપ્યો છે, અને નથી કરવાની વસ્તુ ઈ છે કે જેની ખુદાએ મનાઈ કરી છે. આ ત્રણ વસ્તુ જિંદગીમાં હશે એના ત્રણ ફાયદા છે. અગર જો હું મારી જાતને કોઈ વસ્તુનો માલિક નહીં સમજું તો પછી મને ઇન્ફાક કરવામાં, રાહે ખુદામાં દેવામાં અથવા તો ખુમસો ઝકાત કાઢવામાં મને પ્રોબ્લેમ નહીં થાય. શું કામ? મારું નથી, ખુદાનું છે. હવે ખુદાએ કીધું છે ફલાણી જગ્યાએ ઉપયોગમાં લે તો હું ઉપયોગમાં લેવાનો છું. પણ અગર જો મારું મારું ખરે રાખીશ તો શું થશે? કોઈ જાતની વાજબાત અંજામ આપી શકીશ? હું શું કામ દઉં? એ નહીં. બીજો ફાયદો એ છે, જિંદગીની પ્લાનિંગ અગર જો ખુદાના હાથમાં સોંપીશ તો મુશ્કેલમાં મુશ્કેલ વખત પણ તારા માટે આસાન થઈ જશે. હવે અગર જો મને એમ હોય કે મારે અહીંયાથી માડાગાસ્કર જ જવું છે, મારી પ્લાનિંગ આ છે, ખેર શોર્ટ પ્લાનિંગ હોય બધાની જિંદગીમાં, પણ ત્યાં જ જવું છે, પણ એના ઉપર એ વસ્તુ રાખી દઉં કે પછી બાકી ખુદાની મસલે હતા, તો આમાં શું થશે? મારું અગર જો માડાગાસ્કર જવાનું કેન્સલ થયો તો હું એક આખો તૂટી જઈશ. કેમ આટલી બધી મહેનત કરી અને હું ના જઈ શક્યો? આપણા ઘણા છોકરાઓ જે છે ઓસ્ટ્રેલિયા જવા કોશિશ કરતા હોય, અમેરિકા જવા કોશિશ કરતા હોય, આટલી મહેનત કરે, આટલું બધું સારું રિઝલ્ટ, પણ ખુદાની પ્લાનિંગ અલગ હોય અને ખુદા ચાહતા હોય કે ઇન્ડિયામાં જ રહે અને વિઝા કેન્સલ થઈ જાય. તો હવે એ શું થશે? એ છોકરો અહીંયા પણ કોન્સન્ટ્રેટ નહીં થઈ શકે. શું કામ? કારણ કે એનો મગજ ક્યાં છે? અમેરિકા ઓસ્ટ્રેલિયામાં છે. ત્યાં વિઝા ના મળી જે પણ કઈ પ્રોબ્લેમ ત્યાં પછી એને અહીંયા રહેવું પડે તો એ મજબૂરીમાં રહેશે. પણ અગર જો આ પ્લાનિંગ ખુદાના હાથમાં હોત, ભલે એને ઓસ્ટ્રેલિયા ના જવાનું હતું, અહીંયા છે, તો અહીંયા પણ એ એવી જ એક્ટિવિટી દેખાડત કે જે એક્ટિવિટી ત્યાં જઈને દેખાડવાનું છે. તો ખુદાની ઉપર પ્લાનિંગ ને મૂકી દો કે જેથી ઇન્સાનની જિંદગીમાં મુશ્કેલાત આસાન થાય. હવે ત્રીજી વસ્તુનો ફાયદો કે હંમેશા ખુદાના હુકમો પર અમલ કરવા અને નહીંથી દૂર રહેવામાં ફાયદો એ છે કે ઇન્સાન કોઈ દિવસ ઘમંડી નહીં બને. ઇન્સાન કોઈ દિવસ હું કંઈક છું હું ભણું એમાં નહીં આવે. હા, એમાં સારી વ્યવસ્થા ફરમાવે છે. ચલો આપણે ઇમામ કહે છે કે હું તને કાગળ માં લખી અને આ 12 વસ્તુ તમને એક હદીયો કરીને જશે કે અગર જો તમે એના ઉપર અમલ કરશો તો શાયદ મને પણ ફાયદો થાય અને મારી આખરત સુધરી જાય. કરબલાનો અગર જો રૂખ કરીએ તો કરબલાના મેદાનમાં એવી એવી શખ્સિયતો છે કે જેના પાસે જેના દિલમાં ખુદાબંધી આલમે ઇલ્મ રાખેલો છે. એવા આલિમ છે કે જેની બરાબરી આપણે ના કરી શકીએ. આજે મોટા મોટા યુનિવર્સિટી વાળા પણ શાયદ ઈ અપલેનો ઉપયોગમાં ના લઈ શકે જે અપલેનો ઉપયોગ ઇમામ હુસૈનના સાથીઓએ કર્યો. આ ફિલો શું કહે છે કે બે લડાઈ છે, એકની જગ્યાએ 72 શખ્સિયત અને સામે 30,000-70,000 લશ્કર, 90,000 લશ્કર. અપલે કહે છે કે ભાઈ આવી લડાઈમાં જાન દેવાની વાત હોય છે. અગર જો 70 લશ્કર સાથે જ્યાં બહેતર છે આપણે અલગ થઈ જઈએ. આ આપ્યું છે
પણ આ શહદાએ કરબલાની શખ્સિયત એવી શખ્સિયત છે, એના દિલમાં ઈ ઇલ્મનો નૂર હતો, જેના કારણે એ લોકોએ એક મોટું ગણિત વાપર્યું. અને એ ગણિત શું હતું? એ લોકોનું મેથેમેટિક એ નહીં હતું કે સામે 30 અને 90 હજાર છે અને અહીંયા 70-72 છે, બલકે મેથેમેટિક એ લોકોનું એ હતું કે આ એક એવો બહેતરીન મોકો છે કે અગર જો આપણે પોતાની ધ્યાનને માં હુસૈન ઉપર નિશાવર કરી દેશું તો કયામતમાં આપણને હંમેશની જિંદગી આસાની સાથે નસીબ થશે, આપણું નામ અમર થઈ જશે. મોત તો બધાને આવવાની છે, અગર જો ઇમામ હુસૈનનો સાથ ના દઈએ અને ચાલ્યા જઈ દાખલા તરીકે કરબલાથી તો જીવી જીવીને કેટલું જીવશું? બીજા 10 વર્ષ 30 વર્ષ 50 વર્ષ પછી તો મોતનો સામનો કરવાનો છે. તો બહેતર છે કે આ મોત કે જે શહાદતના બદલામાં મળે છે એ આપણે ખરીદી લઈએ, કે જેથી અલ્લાહની બારગાહમાં આપણે, પરંતુ એની માટે બહુ મોટી મોટી કુરબાનીઓ પેશ કરવી પડે છે. તારીખમાં ઇખ્તલાફ છે, પરંતુ સાકેરીને અમુક તારીખ બયાન કરે છે. એમાં હુસૈનની એક દીકરી હતી જેનું નામ સુગરા હતું. સુગરાને અલી અકબર સાથે બહુ મોહબ્બત હતી અને જયારે જાય છે અલી અકબર સુગરાથી રોકસર થવા સૌથી છેલ્લે જાય છે, ત્યારે જનાબે સુગરા કહે છે કે ભાઈ તારા કદમોના નિશાન આ માટી ઉપર રાખતો જા, કે જયારે મને તારી યાદ આવે તો હું તારા પગના નિશાન જોઈ લો. હા સરદાર, જનાબે સુગરા એ કદમોના નિશાનને જોયા કરે. અકબર ચાલે છે, ઇમામ હુસૈન નો કાફલો રવાના થઈ ગયો. જયારે અલી અકબર મેદાને કરબલામાં જાય છે, લડાઈ કરે છે, ઘોડાથી જમીન ઉપર આવે છે, ઝાકેરી બયાન કરે છે કે ઇમામ હુસૈન અલી સલામ એમના સરાહને બેઠા છે, ત્યારે અલી અકબર પોતાની બહેન સુગરાને યાદ કરે છે, બાબા બાબા હું જે સુગરાને વાયદો કરીને આવ્યો છું કે જેવા હાલાત સારા થશે હું તને લેવા જરૂર આવીશ, હવે બાબા મને જે છે ઉમેદ નથી કે હું સુગરાની મુલાકાત કરી શકું, તમે વખત ના ઇમામ છો, મારી એક તમન્ના પૂરી કરો કે હું મારી બહેન સુગરાની છેલ્લી ઝિયારત કરી લો. હા જદારો ઇમામ અકબરની આંખ ઉપરથી ખાકો ખૂન ને સાફ કરે છે અને દેખાડે છે તો કરબલા નથી, અત્યારે અકબરની સામે મદીનાનો મંઝર છે. શું જોવે છે? મોહલ્લે બની હાશિમ છે, આખો મદીના દેખાય છે. કહે છે બાબા મારી સુગરા નથી દેખાતી. હાજરો ઇમામ સાહેબ કહે છે કે બેટા હવે જો ખાતર મોહલ્લે બની હાશિમ દેખાય છે. કહે છે બાબા હવે સુગરા ક્યાં છે? કહે છે બેટા હવે જો તને સુગરા દેખાશે. હાજરો બસ ઈ જોવું હતું. અલી અકબર કહે છે બાબા મારી બહેન સુગરા મારા કદમોના નિશાન ઉપર પોતાના રુખસારને રાખે, મને આવાસ દઈ રહી છે. ઓ અલી અકબર, અમારી ઇબાદતની દાદને કબૂલ ફરમા, અમારી મુશ્કેલાતને આસાન ફરમા, અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા, સરહદે મુસ્તકીમ ઉપર સાબિત કદમ રહેવાની તૌફીક અને તાકાત નસીબ ફરમા, દુશ્મનાન ઇસ્લામને નેસ્તનાબૂદ ફરમા, હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજોને સેહત ઓ સલામતી સાથે લાંબી ઓફરી ને ફરમા, અને સવાલ આલે ઇસ્લામના ઝુહુરમાં જલ્દી જલ્દા આજીલ ફરમા, અને મને અંસાર ઓ શુમાર ફરમા, રબ્બના તકબ્બલ મિન્ના.